હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયા. જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ્સ, રોજ રોજ બાળકોને એનું આપો છો તો ભાવતું નથી, કમ્પ્લેન કરશે પાછું એનું એ મને પરમ દિવસે તો ખાધું, કંઈક નવું બનાવો. અરે નવું તો શું બનાવીએ રોજ રોજ, પણ ફ્રેન્ડ્સ બનાવવો પડે છે. તો આજે હું એક ઢોસાની રેસીપી લઈને આવી છું જે સાઉથ ઇન્ડિયન ઢોસાથી એકદમ અલગ છે. તમે પણ જોશો તો તમને થશે શું આમાંથી પણ ઢોસા બને. હા, ખૂબ સરસ બને અને હેલ્ધી બને. અને હું પ્રિફર કરું કે જે પણ વસ્તુ આપણે બનાવીએ એ ફૂલ ઓફ વેજીસ હોય, જેથી વેજીટેબલ સારા પ્રમાણમાં બાળકોના પેટમાં જાય. તો ફ્રેન્ડ્સ, ચાલો ઢોસાની એક નવી રેસીપી તમને બતાવું. એની માટે તો તમારે મારા કિચનમાં આવવું પડશે. તો ચાલો આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો એના માટે આપણે જોઈશે કેપ્સિકમ, કેરટ, ઓનિયન, ખૂબ 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 બધા લીલા ધાણા. આપણે એક બ્રેડ જોઈશે. હવે આ બધું આપણે સરસ ઝીણું ઝીણું કટ કરી દઈશું. તો વેજીસ કટ થાય ત્યાં સુધી આપણે આખી બ્રેડને મિક્સીમાં પીસીસ કરીને નાખીને એનો રવા જેવો પાવડર કરી દઈશું. તો ટુકડા કરીને આ રીતે બધી બ્રેડ આપણે મિક્સીમાં નાખીશું. ફ્રેન્ડ્સ, આ બ્રેડની બ્રાઉન સાઈડ છે એને કાઢવાની જરૂર નથી, એનો પણ આપણે આમાં ઉપયોગ કરી લઈશું. તો ચાલો મિક્સી કરી લઈએ. તો આપણો બ્રેડ ક્રમ્સ રેડી છે. બ્રેડ ક્રમ્સ બનાવતી વખતે પલ્સ મોડમાં મિક્સી ચલાવવું. ચાલો તો બ્રેડ ક્રમ્સ આપણે કન્ટેનરમાં કાઢી લઈએ. મેં એક આખી મોટી બ્રેડનો ઉપયોગ કર્યો છે. તો ફ્રેન્ડ્સ, આપણે બધા વેજીસ કટ કરી લીધા છે. ઓનિયન ઝીણી કટ કરી છે, કેપ્સિકમ બારીક કટ કર્યા છે, ગાજરને મેં છીણી લીધું છે, બહુ જ બધા ધાણા લીધા છે જેને મેં ધોઈને કટ કર્યા છે, અને લીલા મરચાં તમે સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો. બ્રેડ ક્રમ્સ તો આપણે બનાવી લીધા છે, તમે જોયા છે. આ છે ચોખાનો લોટ, આપણે અડધીથી પોણી વાડકી એડ કરીશું. આ મકાઈના કોર્નફ્લેક્સ છે જેને હું હમણાં ગ્રાઇન્ડ કરી દઈશ. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું. તો પહેલાં કોર્નફ્લેક્સને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ, પાવડર બનાવી લઈએ. તો આ કોર્નફ્લેક્સનો સરસ ભૂકો કરી દીધો છે. હવે આપણે બધું આમાં એડ કરવા માંડીશું. તો આ બ્રેડ ક્રમ્સમાં આપણે બધા વેજીસ એડ કરી લઈશું. કેપ્સિકમ, ઓનિયન, લીલા મરચાં, ગાજર, બહુ જ બધા ધાણા. હવે આપણે એડ કરીશું કોર્નફ્લેક્સના ગ્રમ્સ. સ્વાદ પ્રમાણે મીઠું થોડું એડ કરી દઈશું, બ્રેડમાં મીઠું હોય છે જ. આમાં આપણે અડધો ચોખાનો લોટ એડ કરીશું. આપણે એમાં અડધી વાડકી જેટલું દહીં એડ કરીશું. પહેલાં આપણે મિક્સ કરીએ બધું. આ બહુ જ રીચ ઉત્તપ્પા થાય છે. બ્રેડના ઢોસા કહો કે બ્રેડના ઉત્તપ્પા કહો, એકદમ નવી જ આઈટમ છે. છોકરાઓ ખુશ થઈ જશે. હવે આપણે થોડું થોડું પાણી એડ કરીએ. બધું સરસ બરાબર મિક્સ કરી લઈએ. આ રેસીપી સવારે બ્રેકફાસ્ટ માટે પણ ચાલેવી છે અને ડિનર માટે પણ. તો બેટર આપણું આ રીતે રેડી થયું છે. હજી પાતળું કરીશું, પણ એ પહેલાં ક્રિસ્પી ઢોસા થાય એટલે 2 ચમચી જેટલી સોજી એડ કરી લઈએ. તો ચાલો બધું સરસ મિક્સ કરી લઈએ અને અડધો કલાક માટે એને રવા દઈએ. તો ફ્રેન્ડ્સ, અડધો કલાક થઈ ગયો છે, બેટર આપણું રેડી છે. ચાલો બ્રેડના ઢોસા કહો કે ઉત્થપ્પા કહો એ ઉખાડીએ આપણે. તો તવાને આપણે થોડું તેલ નાખીને આ રીતે ગ્રીસ કરી લઈશું, જેથી આપણા ઢોસા કે ઉત્થપ્પા ફટફટ ઉખડે. આપણો ગરમ થઈ ગયો છે. હવે આપણે એમાં ખીરું પાથરીએ. આમાં હજી તમે ઘણા બધા બીજા વેજીસ એડ કરી શકો છો, જેમ કે સ્વીટકોર્ન છે, છીણેલા બટાકા છે. તો તમે ખીરાની કન્સિસ્ટન્સી જુઓ છો
ખીરું બહુ પાતળું નથી કરવાનું. આ રીતે જ ધીરે ધીરે આપણે એને તવા ઉપર સ્પ્રેડ કરવાનું છે. ઢોસા કે ઉત્થપ્પા શેકીએ છે એ રીતે જ શેકવાનું છે. તેલ એડ કરીશું. બ્રેડને આપણે બટર સાથે ખાઈએ છીએ એ રીતે તમે બટરમાં પણ આને શેકી શકો છો. ફ્રેન્ડ્સ, આપણે એને ધીરા તાપે થવા દઈશું. તો 2 મિનિટ થઈ છે, ચાલો આપણે એને પલટાવીએ. ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. તો આ તવેથો આમાં ચાલે એવું લાગતો નથી. ચાલો મોટો તવેથો લઈએ આપણે. તો આ રીતે ઉખાડીને આપણે એને પલટાવી દઈશું. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો કેવો સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવ્યો છે. બીજી બાજુ જ પણ એ રીતે આપણે શેકી લઈશું. એ બાજુ પણ 1/2 ચમચી તેલ પાડીશું. આ ટાઈપના ઉત્થપ્પા બનાવશો તો ચોક્કસ બાળકોને ભાવશે. બીજી બાજુ થોડોક જ શેકાય એટલે આપણે એને પલટાવી દઈશું અને આની ઉપર એડ કરીશું ગ્રેટેડ ચીઝ. ચીઝ આવશે એટલે બાળકો હોશે હોશે ખાઈ જશે. પછી ભલે ને તમે આમાં કારેલું એડ કર્યું હોય તો પણ એ ખાશે જ. આમાં તમે પનીર પણ એડ કરી શકો છો, પણ એ બેટરમાં જ એડ કરી લેવાનું. ધ કોમ્બિનેશન ઓફ ચીઝ બ્રેડ એન્ડ વેજીસ મેક્સ ધીસ રેસીપી વેરી હેલ્ધી. તો એકવાર આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો. બાળકોને તો ભાવશે પણ વડીલોને પણ ઘરમાં ભાવશે. તો ચીઝ આપણી છીણાઈ ગઈ છે તો ચાલો આપણે એને પાછો પલટાવી દઈએ જેથી ચીઝ પણ સરસ મેલ્ટ થઈ જાય. તો આ બાજુ પણ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે. પાછળ પણ ચીઝને મેલ્ટ થતાં બહુ વાર નહીં લાગે. ચાલો જોઈએ. તો ચાલો ચેક કરીએ ચીઝ કેવી મેલ્ટ થઈ છે. તો એની માટે તો આપણે એને પલટાવવો પડે. વાવ ફ્રેન્ડ્સ, જોઈ શકો છો ચીઝ સરસ મેલ્ટ થઈ ગઈ છે. તો ચાલો આપણે એને ગરમ ગરમ સર્વ કરીએ. ફ્રેન્ડ્સ, આપણા બ્રેડ ઢોસા રેડી છે અને તમે બ્રેડ ઉત્થપ્પા પણ કહી શકો છો. મેં એને ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. યુ પીપલ ઓલ્સો ટ્રાઈ ઇટ એટ હોમ. અગર તમને જો અમારી રેસીપી સારી લાગે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ખરેખર આ બ્રેડના ઉત્થપ્પા સરસ બન્યા છે. એકવાર ચોક્કસ ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય લખજો. થેન્ક યુ.